સ્કૂલેથી પુત્રીને લઈને મોપેટ પર ઘરે જઈ રહેલી માતા-પુત્રીને સિટી બસ ચાલકે અડફેટે લેતા માતાનું મોત નીપજ્યું છે. બીજી તરફ પુત્રીને ઈજા થતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં અમરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના બેગમપુરા ખાતે રહેતા મોહમ્મદ હુસૈન શેખ ડ્રાઈવર તરીકેનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક સોળ વર્ષીય પુત્રી છે અને અગિયાર વર્ષનો પુત્ર છે તેઓના બે સંતાનો પાલે પોઈન્ટ ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે ગુરુવારે તેઓની પત્ની ફરાહાના બાનું પતિ સાથે બાળકોને શાળાએ લેવા ગયા હતા આ દરમિયાન ફરાહાના બાનું અને પુત્રી મોપેડ પર આવી રહ્યા હતા જ્યારે પતિ પુત્ર સાથે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન પાલે પોઈન્ટ લાલ બંગલા પાસે બીઆરટીએસ સિટી બસ ચાલકે માતા પુત્રીને અડફેટે લીધા હતા જેમાં ફરાહાના બાનું ગંભીર થઈ હતી એકસો આઠની મદદથી મહિલાનું હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે મોહમ્મદ હુસેન શેખની ફરિયાદના આધારે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે મહિલા અને પુત્રી મોપેડ પરથી નીચે પટકાય છે અને બાદમાં ત્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું